સુરતના પાલ વિસ્તારની યુવતીને બ્લેકમેલ કરનારા આરોપીને પોલીસે ધરપકડ કરી છે. યુવતીનો કપડાં બદલતો વીડિયો રેકોર્ડ કરીને આરોપીએ તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીને બ્લેકમેલ કરીને આરોપીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીએ યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. યુવતીને બ્લેકમેલ કરી આરોપીએ તેની પાસેથી 6 લાખ રૂપિયા પડાવ્યા. યુવતી અંગે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ ચાવડા નામના આરોપીની ધરપકડ કરી છે. ત્યારે પાટણની પાટણમાં પણ બપોર બાદ ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જનજીવનને અસર થઈ. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ તો મિની વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ, પતરા, છાપરા ઉડી ગયા. ચાણસ્માના ઝીલિયાવાસણા ગામે વીજપુર રાહદારી પર પડતા 55 વર્ષીય રાહદારીને કરંટ લાગતા તેનું મૃત્યુ થઈ ગયું. સિદ્ધપુરમાં એક મકાન ધરાશાયી થયું હતું. આત્ર બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો. અંબાજી સહિત આસપાસના ગામડાઓમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું. દાતાના રતનપુરમાં દિવાલ ધરાશાયી થતાં 2 ભેંસના મૃત્યુ થયા તો ગબ્બર નજીક શેડ ધરાશાયી થયું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. દાતા રૂડ ઉપર નલિયાવાળું મકાન ધરાશાયી થઈ ગયું. ફોરેસ્ટ ઓફિસ નજીક અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા. ભારે પવનના પગલે રતનપુર બસ સ્ટેન્ડ નજીક આવેલા ટ્રેક્ટરના શોરૂમના કાચ પણ તૂટી ગયા. આદર્ભ સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે નુકસાન થયું છે. શહેરના દુર્ગા બજારમાં રોડની બંને સાઇડ કરવામાં આવેલી પતરાની આડાશ જમીન દોસ્ત થઈ ગઈ. સાબર સ્ટેડિયમની દિવાલ પર વૃક્ષ ધરાશાયી થયું તો ગામભોઈના રણાસણ હાઇવે પર વરસાદી પાણી ભરાયા. જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરવાનું શરૂ કરાયું.